હેલો સ્ટુડન્ટ્સ આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ અગિયાર ચેપ્ટર નંબર ફોર સમતલમાં ગતિ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું તો આજે આપણે શીખવાનું છે બે સદીશોનો અદિશ ગુણાકાર બે સદીશોનો અદિશ ગુણાકાર બરાબર હવે સદીશો છે તેમનો ગુણાકાર કઈ રીતે કરી શકાય સમજો સદિશ માટે ગુણાકાર કઈ રીતે કરી શકાય તો તેની બે મેથડ છે આપણી પાસે એક છે સદીશ ગુણાકાર એક છે અદિશ ગુણાકાર આપણે પહેલાં સ્ટડી કરવાના છીએ આ અદિશ ગુણાકાર બરાબર શા માટે બે અલગ અલગ પ્રકારે ગુણાકાર કરવામાં આવે તેની ચર્ચા આપણે એક કે બે વિડિયો પછી કરવાના છીએ અત્યારે ખાલી તમારે શીખી લેવાનું છે કે બે સદીશોનો અધિશ ગુણાકાર કઈ રીતે થાય ક્યાં કામ લાગશે તો એ આપણે પછી ચર્ચા કરીશું બરાબર એટલે અત્યારે તમારે એ ચિંતા કરવાની નથી કે સદીશોનો અલગ અલગ રીતે ગુણાકાર શા માટે કરવામાં આવે છે ક્લિયર છે તો સૌથી પહેલાં સમજો બે સદીશોનો અદિશ ગુણાકાર તેને તમે આવી રીતે પણ ઓળખો છો ડોટ ગુણાકારથી કેમ કે આપણે સિમ્બોલ ઉપયોગ કરવાના છીએ ડોટ તરીકે બરાબર તો ડોટ ગુણાકારથી આપણે કઈ રીતે અદિશ ગુણાકાર કરીશું સમજો તો અલગ અલગ સ્ટેપ યાદ રાખવાના છે તમને એ ડોટ બી આપેલું હશે એટલે એ સદિશ અને બે સદિશનો અધિશ ગુણાકાર કરવાનો થશે ત્યારે તમે કરશો એ બી કોસ્ટીટા અહીંયા તમે જોશો તો બંને તમને સદિશ દેખાશે અને આ બાજુ માત્ર મૂલ્ય મળે છે માત્ર મૂલ્ય મળે છે જેમાં દિશા નથી એટલે આપણે ગુણાકારને નામ આપેલું છે અધિશ ગુણાકાર એટલે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું થશે એ બી કોસ્ટીટા હવે આ એ બી થીટાને તમે કઈ રીતે સમજશો તેના માટે તમે બે આકૃતિ ધ્યાનમાં લો બરાબર ધારો કે હું અહીંયા આવી રીતે આ એક એ સદીશ લઈ લઉં છું ચલો તેની સાથે મેં આ બી સદીશ લઈ લીધો ઓકે એ સદીશને આપણે થોડું આમ લંબાવી દઈએ અને આ બી સદીશ છે એને પણ થોડુંક આમ લાંબુ ખેંચી દઈએ ઓકે હવે સમજવા જેવી વાત કે હું એક સદીશ એ સદીશ છે એને એઝ ઇટ ઇઝ રાખું છું અને બીજો સદીશ છે તેનો એ સદીશ પરનો પ્રક્ષેપ મેળવું છું પ્રક્ષેપ એટલે શું તો કે એક સદીશના શીર્ષ પરથી બીજા સદીશ સાથે દોરેલ એ સદીશ પર આટલો પડછાયો પડે જુઓ તો આ જે પડછાયો છે એને તમે કહેશો પ્રક્ષેપ બરાબર એટલે અહીંયા હું કેન્દ્રને નામ આપું છું ઓ સમજો કેન્દ્રને નામ આપું છું ઓ આ જે સદિશ છે આખો એ એ સદિશ આ જે આખો સદિશ છે તે સદિશ બી ત્રિકોણને નામ આપી દઈએ ત્રિકોણને નામ આપી દઈએ આવી રીતે આ પી અને આ એમ તો અત્યારે ઓએમ છે એ શું છે ઓએમ છે એ સદીશ બીનો સદીશ એ પરનો પ્રક્ષેપ પ્રક્ષેપ કોનો છે બીનો કોના પર એ પર ક્લિયર ઓકે હવે ઓ એમ મેળવવું હોય તો તમે શું કરો તો અહીંયા ધારો કે ખૂણો બને ઠીટા તો તમને ઓ ઇક્વલ ટુ શું મળે બી કોસ સીટા સમજો આ અંતર શું મળે તો કોસ સીટાની મદદ લો પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ ઓ કર્ણ થશે બી આ બી અહીંયા ગુણાઈ જશે એટલે ઓએમ ઇક્વલ ટુ શું થશે બી કોસ સીટા અથવા જનરલ તમે વિચારો તો આ બી સદીશ હોય તેનો આ ઠીટાવાળો ઘટક કયો હોય કોસ સીટાવાળો અને આ સામેનો ઘટક કયો હોય સાઈન વાળો એ રીતે પણ વિચારી શકો ઓકે મતલબ તમે જ્યારે એ બી કરો છો ત્યારે શું કરો છો એ બી કરીએ ત્યારે આપણે કરીશું એ બી કોસિટા આનો મતલબ શું એ તો કે એનું મૂલ્ય ગુણ્યા શું થશે બી નો એ પરનો પ્રક્ષેપ આ તમે ગુણાકાર કરો છો મતલબ એનો ગુણાકાર કરશો બી ના પ્રક્ષેપ સાથે ક્લિયર તો અધીશ ગુણાકારનો ઉપયોગ તમે એવી જગ્યાએ કરશો જ્યાં કોઈ એક સદીશ અને બીજા સદીશનો તેના પરનો પ્રક્ષેપ આ બંનેનો ગુણાકાર કરવાનો હશે જેમ કે હવે હું તમને ઉદાહરણ સાથે સમજાવી શકું કાર્ય કાર્ય બરાબર સૂત્ર કંઈક આવું છે સ્થાનાંતર અને ગુણાકારમાં સ્થાનાંતરની દિશામાંનું બળ જે તમે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં ભણતા હતા બળ બરાબર સોરી કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એ સૂત્ર સો ટકા સાચું હતું પણ તમે ત્યારે સદીશ ભણેલા નહોતા એટલે એક વાત છે એ તમને ખબર નહોતી કે ત્યારે બળ અને સ્થાનાંતરની દિશા એક જ લેવામાં આવતી બરાબર એટલે ધારો કે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ તો આવું કંઈક થાય કે એક જમીન છે આ રીતે જમીન પર એક બ્લોક મૂકેલો છે જેનું કંઈક દળ હશે એમ સપોઝ બરાબર આના પર બળ લાગે છે એ કંઈક આવી દિશામાં લાગે છે તો આ બળ છે એફ પણ સ્થાનાંતર આ દિશામાં થાય છે એક્સ અને બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો છે ઠીટા કેમ કે જો શું છે વ્યાખ્યા પ્રમાણે કાર્ય બરાબર સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાંનું બળ બરાબર છે ને તો હું સ્થાનાંતર લખી દઈશ એક્સ પણ સ્થાનાંતરની દિશામાં થોડું બળ છે અહીંયા તો ઠીટા ખૂણે બળ છે એટલે તમારે બે ઘટક લેવા પડે બળના બળનો એક ઘટક થશે એફ કોસ ઠીટા બીજો લંબ ઘટક થશે એફ સાઇન ઠીટા હવે આ બે બળો પૈકી સ્થાનાંતરની દિશામાં કયું બળ છે એફ કોસ છીટા એટલે તમે ગુણાકાર કરશો સ્થાનાંતરની દિશામાંના બળ સાથે એટલે કે એફ કોસ છીટા બરાબર ને બધું કમ્બાઈન લખી દઈએ તો એફ એક્સ કોસ છીટા થયું તો તમે આવી રીતે લખી શકો એફ સદીશ ડોટ એક્સ સદીશ કેમ કે અહીંયા જ આપણે શીખી ગયા એ ડોટ બી હોય તો શું બને એ બી કોસ્ટિટા એવી રીતે અહીંયા એફ ડોટ એક્સ હશે તો શું બનશે એફએક્સ કોસ્ટિટા તો આ થયો ડોટ ગુણાકારનો ઉપયોગ આવી ઘણી બધી રાશિઓ હશે જ્યાં તમે ડોટ ગુણાકારનો ઉપયોગ કરશો બરાબર તો અત્યારે તમે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશામાં લાગતું બળ આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને દોઢ ગુણાકાર સુધી પહોંચ્યા ક્લિયર અને આ જ વસ્તુ આપણે ચેપ્ટર નંબર સિક્સ કાર્ય ઊર્જા અને પાવરમાં ભણવાના છીએ બરાબર છે તો આવી રીતે તમે ઉલટું પણ કરી શકો સમજજો આ જ આકૃતિ જો હું કોપી કરી લઉં એટલે આ ત્રીજો પોઈન્ટ હવે આ જ આકૃતિ હું કોપી કરીને અહીંયા પેસ્ટ કરું છું હવે સમજો કે હું બીનો એ પરનો પ્રક્ષેપ લેવા નથી માગતો મારે જોઈએ છે એનો પ્રક્ષેપ બી પર તો કંઈક આવી રીતે મળે હવે હું આ પોઈન્ટને નામ આપી દઈશ પી અથવા તો કોઈ પણ નામ આપી દો ચાલશે ધારો કે અહીંયા નામ આપી દઉં ચલો ક્યુ અને આને નામ આપી દઉં એન બરાબર છે તો હવે ઓએન શું બનશે ઓએન છે ઓથી લઈને એન આ અંતર એ હવે એનો પડછાયો છે કોના પર બી પર એટલે એનો સદીશ બી પરનો પ્રક્ષેપ તો ઓએન એન એ શું બની જશે એ કો સીટા તો પછી તમે એ ડોટ બી કરો છો એ શું છે તો કે એ બી કોસિટા અને પાછું હું આવી રીતે લખી શકું બી ગુણ્યા એ કો સીટા તો પછી હું એ ડોટ બીને બીજી એક રીતે વ્યાખ્યાયિત કરી શકું બી ગુણાકારમાં એ કોશીટા એટલે એનો બી પરનો પ્રક્ષેપ સદીશ એ નો સદીશ બી પરનો નો બરાબર એટલે હવે યાદ રાખવા જેવું આપણી પાસે શું છે એનું લિસ્ટ બનાવી લઈએ એક પહેલું સૂત્ર આ સૂત્ર છે પછી એડોટ બી ઇક્વલ ટુ તમે આમ પણ યાદ રાખી શકો कि ए ए पर? पर a * a નો b સોરી a ગુણાકારમાં b નો પ્રક્ષેપ કોના પર a પરનો ઓકે ચલો આટલું યાદ રહી જશે પછી તમે a.b = આમ પણ યાદ રાખી શકો b ગુણાકારમાં a નો પ્રક્ષેપ પણ કોના પર b પરનો ઓકે ચલો અહિયાં સુધી ક્લિયર હશે હવે થોડાક નિયમો સમજી લઈએ હવે થોડા અધિશ ગુણાકારના નિયમો સમજી લઈએ તો અધિશ ગુણાકારના ગુણધર્મો અધિશ ગુણાકારના ગુણધર્મોમાં પહેલો આવશે ક્રમનો નિયમ પહેલો આવશે ક્રમનો નિયમ ક્રમનો નિયમ એટલે સમજો તમે એ ડોટ બી લખો કે બી ડોટ એ લખો તેનાથી કોઈ ફરક પડતો નથી મતલબ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ લખી શકાય એટલે કે બે સદીશોનો અદિશ અધિશ ગુણાકાર સમક્રમી છે બે સદીશોનો અધિશ ગુણાકાર સમક્રમી છે બીજો નિયમ આવશે વિભાજનનો નિયમ તો એ સદીશ ડોટ બી સદિશ પ્લસ સી સદીશ આપેલું હોય તો એ સદીશનો ડોટ ગુણાકાર બી સાથે પહેલાં કરી લો પછી એ સદીશનો ડોટ ગુણાકાર સી સાથે કરી લો ચાલે એટલે તમે જે નોર્મલ પહેલાં કાઉસવાળી પ્રક્રિયાઓ કરતા હતા તેના જેમ જ અહીંયા પણ ઉપયોગ કરી શકો ત્રીજો નિયમ જો એ સદિશ અને બી સદિશ એકબીજાને સમાંતર હોય તો હવે આવું હોય તો ઠીટા ઇક્વલ ટુ શું થઈ જાય ઝીરો ડિગ્રી કેમ કે એ સદીશ અને બી સદિશ એકબીજાને સમાંતર તો બંને વચ્ચે કોઈ ખૂણો બનશે નહીં તો પછી એ સદિશ ડોટ બી સદિશ તમને શું મળશે એ બી કોસ ઠીટા ઠીટાની જગ્યા પર ઝીરો કોસ ઝીરો ઇક્વલ ટુ વન તો પછી તમને મળશે એ ડોટ બી બરાબર એ બી હવે ચોથો ગુણધર્મ જોઈએ કે જો સદિશ એ લંબ સદિશ બી હોય તો ઠીટા બરાબર શું થશે નાઇન્ટી ડિગ્રી અને ઠીટા બરાબર નાઇન્ટી ડિગ્રી થશે તો પછી એ ડોટ બી તમને શું મળે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ નેવ ડિગ્રી એટલે કે એ બી કોસ નેવ ઝીરો થાય એટલે ડોટ ગુણાકાર તમને મળશે ઝીરો એટલે યાદ રાખવાનું છે પરસ્પર લંબ એવા બે સદીશોનો ડોટ ગુણાકાર હંમેશા કેવો હોય હવે આવશે ગુણધર્મ ફાઈવ કાર્તેજીય પદ્ધતિમાં અથવા તો કાર્તેજીય યામ પદ્ધતિના એકમ સદીશોનો ડોટ ગુણાકાર ઘણી વખત હું શબ્દ યુઝ કરીશ ડોટ ગુણાકાર ઘણી વખત અધિશ ગુણાકાર એ સમજી જવાનું તમારે બરાબર બંને એક જ છે હવે યામ પદ્ધતિમાં એકમ સદિશો કયા કયા હતા આઈ કેપ જે કેપ અને કે કેપ કેપ કોના માટે એક્સ દિશામાંનો એકમ સદિશ વાય દિશામાંનો જે કેપ અને ઝેડ દિશા માટે કે કેપ ત્રણેય એકબીજાને તો લંબ જ છે અને લંબ હોય તો પછી દોઢ ગુણાકાર શું થાય ઝીરો એટલે યાદ રાખવાનું કેપ ડોટ આઈ કેપ હોય તો વાંધો નથી તો વન કેમકે એક જ દિશા થઈ ગઈ અને સમાંતર હોય તો પછી જવાબ આવશે વન કઈ રીતે સમજો કેપ ડોટ કેપ હવે એનો મતલબ એવો થાય કે પહેલાં કેપનું મૂલ્ય ગુણાકારમાં બીજા કેપનું મૂલ્ય ગુણ્યાકો સીટામાં ઝીરો ડિગ્રી આવશે કેમ કે એક્સ દિશા અને એક્સ દિશા વચ્ચે ખૂણો કેટલો હોય ઝીરો ચાલો આઈ કેપ એટલે એકમ સદીશનું મૂલ્ય એટલે વન બીજાનું મૂલ્ય વન કોસ ઝીરો પણ વન એટલે જવાબ આવે વન જેમ આપણે આવું કરતા હતા એ ડોટ બીમાં એનું મૂલ્ય ગુણ્યા બીનું મૂલ્ય ગુણ્યા કોસ છીટા તેવી રીતે આપણે અત્યારે કરીએ છીએ આ આઈનું મૂલ્ય ગુણાકારમાં આઈનું મૂલ્ય અને ગુણાકારમાં કોસ ઝીરો હવે આઈ કેપ એટલે એકમ સદીશનું મૂલ્ય એક જ હોય બીજા એકમ સદીશનું મૂલ્ય પણ એક જ એટલે યાદ રાખજો આઈ ડોટ આઈ હોય તો વન જે ડોટ જે હોય તો વન એવી રીતે કે કે હોય તો પણ વન પણ આવી રીતે હોય આઈ ડોટ જે તો ઝીરો કેમ કે એકબીજાને લંબ થઈ ગયા એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને લંબ થઈ જાય એવી રીતે જે કે તો પણ ઝીરો અને કે આઈ તો પણ ઝીરો થશે ચલો ક્લિયર છે ગુણધર્મમાં ચર્ચા કરીએ કે જો સદીશ તમને કાર્તેજીય ઘટકોના સ્વરૂપમાં આપેલ હોય તો પછી અધિશ ગુણાકાર કઈ રીતે કરવો એટલે સદીશોના કાર અધિશ ગુણાકાર ને તમે ડોટ ગુણાકાર કહી શકશો ફરીથી રિપીટ કરું છું હવે આવી રીતે આપેલું હોય તો શું કરું સમજો કે ધારો કે એસ અધિશ ઇક્વલ ટુ તમને આવી રીતે આપી દે એ અથવા તો અહીંયા સોરી એ વાય જે કેપ અને એ ઝેડ ઇન્ટુ કે કેપ તથા બી સદીશ તમને કંઈક આવી રીતે આપેલો છે બી એક્સ ઇન્ટુ આઈ કેપ પ્લસ બી વાય ઇન્ટુ જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ બરાબર હવે તમને કહે કે એ ડોટ બી કરીને આપો એ સદીશનો ડોટ ગુણાકાર બી સદીશ સાથે તો એ સદીશની જગા પર હું લખીશ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ ડોટ ગુણાકાર કરવાનો છે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય કેપ પ્લસ બી ઝેડ કે કેપ સાથે તો હવે સમજો આ જે ભાગ છે એ એક્સ આઈ કેપ તેનો ગુણાકાર આ ત્રણેય સાથે થશે બરાબર ને એ એક્સ આઈકેપનો ગુણાકાર બી એક્સ આઈ આઈકેપ સાથે થશે બી વાય જે જેકેફ સાથે થશે બી ઝેડ કે કેપ સાથે થશે એવી રીતે આનો ગુણાકાર પણ ત્રણેય સાથે થશે અને એવી રીતે આ જે છેલ્લું છે એ ઝેડ કે કેપ તેનો ગુણાકાર પણ ત્રણેય સાથે થશે પણ હવે સમજો કે જ્યાં સદીશો સમાંતર છે મતલબ આઈકેફ સાથે આઈકેપનો ડોટ ગુણાકાર આવે છે ત્યાં તમને કંઈક મૂલ્ય મળશે પછી એ જ આઈકેપનો ડોટ ગુણાકાર તમે જે કેપ સાથે કરશો તો આઈકેપ ડોટ જે કેપ શું બની જાય છે ઝીરો એટલે અહીંયા જવાબ ઝીરો આવશે અને આ ત્રીજામાં પણ જવાબ ઝીરો કેમ કે આઈકેફનો ડોટ ગુણાકાર કોની સાથે થવા લાગશે કે કેપ સાથે હવે આઈ સરખા એકમ સદીશ છે તેમનો જ ડાયરેક્ટ ગુણાકાર થઈ જશે એટલે ફાઇનલ જવાબ તમારો આવો બનશે એ એક્સ સાથે બી એક્સ પ્લસ એવાય સાથે બી વાય અને એઝેડ સાથે બીઝેડ ક્લિયર કેમ કે આઈ કેપ ડોટ આઈ કેપ થઈ ગયું વન એવી રીતે જે કેપ ડોટ જે કેપ વન થશે અને એવી રીતે કે કેપ ડોટ કે કેપ વન થશે બરાબર બીજી કોઈ જગ્યાએ ટ્રાય કરશો તો વન જવાબ નહીં આવે ઝીરો આવશે જેમ કે આઈ કેફનો જે કેપ સાથેનો ગુણાકાર ઝીરો કે ચલો આ પાર્ટ ક્લિયર હશે છઠ્ઠો ગુણધર્મ હવે સાતમો ગુણધર્મો જોઈએ તો સાતમો ગુણધર્મ આપણે લઈએ છીએ બે વચ્ચેનો કોણ બે સદીશ તમને આપેલા છે બંને વચ્ચેનો તમને કીધું ખૂણો મેળવો તો ડોટ ગુણાકારની મદદથી તમે મેળવી શકો ક્રોસ ગુણાકારની મદદથી પણ મેળવશો એ પછી આપણે શીખીશું તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે એ બી કોસ સીટા તો આના પરથી તમને કોસ સીટા મળી જશે એ ડોટ બી છેદમાં એ અને બીનું મૂલ્યનો ગુણાકાર ઉપર આવશે મૂલ્યનો ગુણાકાર ખૂણો મળી જશે બે સદીશો વચ્ચે બરાબર છે તો આવા અમુક ગુણધર્મો યાદ રાખજો ઓકે હવે ક્વેશ્ચન્સની કે તમને આવી રીતે આપેલું છે એ સદીશ ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ માઇનસ ફોર કે કેપ અને બી સદીશ આવી રીતે આપેલું છે આઈ કેપ પ્લસ જે કેપ અથવા તો પ્લસ ટુ જે કેપ અહીંયા માઇનસ રાખીએ અહીંયા પણ માઇનસ થ્રી કે કેફ તો એ સદીશ ડોટ બી સદીશ બરાબર ખાલી જગ્યા હવે આવી રીતનો ક્વેશ્ચન છે તો સાવ સિમ્પલ છે તમે જે ડબલ યુનિટ સોલ્વ કરો છો એટલે બધા સ્ટેપ નહીં લખો તો પણ ચાલશે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે બંનેના આઈ કેફવાળાનો ગુણાકાર કરો એટલે કે ટુ ઇન્ટુ વન બરાબર પ્લસ કરીને ત્રણનો ગુણાકાર માઇનસ બે સાથે જુઓ અહીંયા ત્રણ છે અને અહીંયા માઇનસ બે છે પ્લસ કરીને આ બેનો ગુણાકાર એટલે કે માઇનસ ફોર અને માઇનસ થ્રીનો ગુણાકાર થશે એટલે અહીંયા આવશે ટુ માઇનસ સિક્સ પ્લસ એટલે આઠ એકમ જવાબ આવશે ક્લિયર આવી રીતે તમને ક્વેશ્ચન આપેલો હોય કે સદીશ એવલ ટુ માઇનસ ટુ આઈ કેપ પ્લસ ટુ જે કેપ ટુ આઈ કેપ પ્લસ ફોર જે કેપ માઇનસ ટુ કે કેપ વચ્ચેનો કોણ શોધો બરાબર આ બે સદીશ વચ્ચેનો ખૂણો તમારે મેળવવાનો છે ચલો આવું કીધું તો શું કરશો તો બંને સદીશનું પેલા મૂલ્ય મેળવી લો બરાબર બંનેનો ડોટ ગુણાકાર પણ મેળવી લો ચલો સૌથી પહેલાં મેળવી લઈએ ડોટ ગુણાકાર ચલો એ ડોટ બી તમને શું મળશે તો એ ડોટ બી તમને મળશે આ બેનો ગુણાકાર એટલે માઇનસ ટુ ઇન્ટુ ટુ ચલો પ્લસ કરીને આ બેનો ગુણાકાર એટલે કે ટુ ઇન્ટુ ફોર પ્લસ કરીને આબેનો ગુણાકાર એટલે કે માઇનસ ફોર ઇન્ટુ માઇનસ ટુ વચ્ચે પ્લસ કરતા જજો ચલો એટલે આ થશે માઇનસ ફોર પ્લસ એટ પ્લસ એટ એટલે આ બાર એકમ મળે છે એ ડોટ બી મળી ગયું ટ્વેલ્વ હવે એનું મૂલ્ય શું મળે તો સાવ સિમ્પલ વર્ગમૂળમાં તેના ઘટકોના વર્ગનો સરવાળો કરી દો એટલે પહેલાં આવશે માઇનસ ટુનો વર્ગ પછી આવશે ટુનો વર્ગ અને પછી આવશે માઇનસ ફોરનો વર્ગ એટલે આ વર્ગમૂળમાં થશે ચાર વત્તા ચાર આઠ અને સોળ ચોવીસ એટલે વર્ગમૂળમાં ચોવીસ મળ્યા ચાલો બીનું મૂલ્ય કઈ રીતે મળશે તો બીના જે બધા ઘટકો છે તેનો વર્ગનો સરવાળો કરી દો બેનો વર્ગ ચારનો વર્ગ ને માઇનસ બેનો વર્ગ સૂત્ર કહ્યું હતું તો કે કોીટા ઇક્વલ ટુ ઉપર બેનો ડોટ ગુણાકાર છેદમાં બંનેના મૂલ્યનો ગુણાકાર સેના પરથી મળેલું એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સીટા પરથી જ એ ડોટ બી કેટલા મળેલા છે ટ્વેલ્વ એટલે અહીંયા બાર લખી દઈએ એનું મૂલ્ય કેટલું મળ્યું વર્ગમૂળમાં ચોવીસ બીનું મૂલ્ય પણ વર્ગમૂળમાં ચોવીસ તો આ નીચે જવાબ આવી ગયો ચોવીસ એટલે કે એકના છેદમાં બે ચલો એકના છેદમાં બે શું મળ્યું છે કોસ ઠીટા કોટા મળ્યું છે એકના છેદમાં બે તો પછી ઠીટા શું હશે ઠીટા હશે સિક્સટી ડિગ્રી ચલો ક્લિયર હશે અહીંયા સુધી બધું ઓકે ફરીથી જોવો તમને રિવાઇઝ કરાવી દઉં છું પહેલાં યાદ રાખવાનું છે બે સદીશોનો અધિશ ગુણાકારનું સૂત્ર એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ્ટિટા તેને આવી રીતે તમે બોલી શકો એ ગુણાકારમાં બીનો એ પરનો પ્રક્ષેપ અને એ બી બરાબર એમ પણ બોલી શકો બી ગુણાકારમાં એનો બી પરનો પ્રક્ષેપ હવે ઘણી વખત દાખલામાં આવું પૂછશે તમને કે એનો બી પરનો પ્રક્ષેપ શોધો તમને આવું પૂછશે એનો બી પરનો પ્રક્ષેપ શોધો તો પછી કરવાનું આવતું હોય તો એ તમારે અહીંયા છેદમાં મૂકી દેવાનું છે તો નીચે આવી જશે બરાબર એટલે આ તમને આવડશે હવે ધારો કે તમને આમાંથી આ પૂછી દીધું બીનો એ પરનો પ્રક્ષેપ તો આ જે એ છે એ સામે છેદમાં જતો રહે એટલે સૂત્ર બની જાય એ ડોટ બી છેદમાં એ બરાબર ઓકે પછી તમે અધિશ ગુણાકારના ગુણધર્મ યાદ રાખશો તેમાં ક્રમનો નિયમ એ ડોટ બી બરાબર બી ડોટ એ લખી શકાય વિભાજનનો નિયમ એ ડોટ બી પ્લસ સી હોય તો એ ડોટ બી પ્લસ એ ડોટ સી કરી શકાય બે સદી સમાંતર હોય તો બંનેના ડોટ ગુણાકારનું મૂલ્ય આવશે એ ડોટ બી બરાબર એ બી કેમ કે કોસ ઝીરો ઇક્વલ ટુ વન થઈ જાય બંને લંબ હોય તો ઠીટા બનશે નેવ ડિગ્રી એટલે કોસ નેવ ઇક્વલ ઝીરો થઈ જશે કાર યામ પદ્ધતિમાં જો સરખા હોય આઈ ડોટ આઈ જે કે તો વન આવશે આઈ ડોટ જે કે આઈ બધા એકબીજાને લંબ છે એટલે ઝીરો આવશે કાર્તિજીય સ્વરૂપમાં તમારે યાદ શું રાખવાનું છે એક્સ એક્સ ઘટકનો ગુણાકાર પ્લસ વાય વાય ઘટકનો ગુણાકાર પ્લસ ઝેડ ઝેડ ઘટકનો ગુણાકાર ક્લિયર એટલે અહીંયા આવ્યું એક્સ બી એક્સ એવાય બી વાય એ ઝેડ બી એ બી ઝેડ બે સદીશો વચ્ચેનો કોણ મેળવવો હોય તો એ ડોટ બી બરાબર શું કરશો એ બી કોસ્ટ સીટા તેના પરથી કોસ્ટીટા તમને મળી જશે એ ડોટ બી છેદમાં એ બી ક્લિયર બસ આ બધું યાદ રાખવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની જ પ્રેક્ટિસ થોડી આગળ વધારીશું ઓકે કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો ચલો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ